છો બાળકો, મજામાં ને? હા, હવે તમે જુનિયરમાંથી સિનિયર કેજીમાં આવ્યા. તમને જુનિયરમાં ઘણા બધા છાપકામ મેં શીખવાડ્યા અને તમે બધાએ ઘરે કર્યા પણ હશે. હવે જુઓ, તમને આ મેઘા ટીચરે તમને ઝાડ દોરાવતા શીખવાડ્યું હતું ને અમને ચિત્રકામમાં. હા, હવે આપણે છે ને એ ઝાડમાં આપણે છાપકામ કરીશું. એટલે ઝાડ તમારે જાતે દોરવાનું, એટલે તમને દોરતા પણ આવડી જશે અને અંદર તમારે આંગળીથી અંગૂઠાથી છાપકામ કરવાનું. બરાબર, આપણે આંગળી અને અંગૂઠાનો જ ઉપયોગ કરવાનો. એનામાં મેં જો આ ઝાડનો ફળ કયા કલરનું આવે, કથ્થઈ કલરનું. બરાબર ને? હા, અને આ ઝાડ કયા કલરનું આવે, લીલા કલરનું. બરાબર, હવે આમાં મેં કાળો કલર લીધો છે અને લીલો કલર લીધો છે. પક્ષીનો કલર આવે ને, કોઈ બી તમે જે પક્ષી દેખ્યું હોય જે કલરનું, એ કલર કરી શકો છો. એટલે ચલો હવે આપણે છે ને છાપકામ કરીએ. તો આવી રીતે તમારે ઝાડ દોરાઈ ગયું. પછી આવી રીતે તમારે હાથનો અંગૂઠો લેવાનો, એને આપણે લીલા કલરમાં બોળીશું. અંગૂઠો લીલા કલરમાં બોળી આમ પહેલા આપણે છૂટા છૂટા હાથથી એ કરી દેવાના. પછી આપણે લઈશું કાળો કલર. બરાબર, કાળો કલરની આંગળી કરી ને આપણે આમ પક્ષી બનાવી લઈશું. જો બરાબર જોવાય છે? હા, પછી આપણે એને ચાંચ બનાવીશું. આમ કરીને ચાંચ બનાવીએ. જુઓ, ત્રિકોણ કરીએ એટલે ચાંચ બની જાય. બરાબર ને? અને પછી કાળો કલર, કાળા કલરનું સ્કેચ પેન લઈને આપણે એની શું બનાવીશું, આંખો. બરાબર, હા, કાગડો કેવો હોય, કાળા કલરનો, અને પોપટનો કલર કેવો હોય, લીલો. તો લીલા કલરમાં આપણે લાલ કલરની ચાંચ કરી છે. બરાબર ને? હા, અને આંખો કેવી કલરની હોય, આપણે કાળા કલરની આંખો. આમ કરીને આંખો બનાવી દેવાની. આ શું બની ગયું, પક્ષી. શું બની ગયું, પક્ષી. હવે ઝાડ પર બેઠું હોય, આમ ઝાડ પર બેઠું હોય પક્ષી તો કેવું દેખાય, દેખાય છે ને? હા, એ રીતે છાપકામ કરવાનું. તમે ઘરે આવી રીતે તમે કલર થી તમારી પાસે રંગીલાના કલર હશે ને નાના, હા, એ કલરની અંદર તમારે કલરથી છાપકામ કરવાનું છે. એમાં તમારે જે કલરનું પક્ષી બનાવવું હોય એ કલરથી તમારે આંગળીથી છાપકામ કરી અને આવી રીતે ઝાડ તૈયાર કરવાનું. હવે આપણે આગળની નવી વિડીયોમાં મળીશું. આવજો.